નમસ્કાર, જડેશ ટીમમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સંસ્કાર વિદ્યાલય ખાતે શિક્ષક દિન, ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ, શાળા ભોજન તેમજ શાળા સંકુલમાં વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. પ્રાંતિજ નાની ભાગોર વેરાય માતા મંદિર પાસે આવેલ સંસ્કાર વિદ્યાલય ખાતે સારા પરિવાર દ્વારા સારાની અંદર શિક્ષક દિનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સારામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ શિક્ષક દિનમાં ભાગ લીધો હતો તો પોતાના સાથી મિત્રોને ભણાવ્યા હતા. સારામાં અભ્યાસ કરતા ધોરણ 10ના વિદ્યાર્થીઓનો પણ સારા પરિવાર દ્વારા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 10ના વિદાય લઈ રહેલ વિદ્યાર્થીઓને પણ યાદગારી રૂપે સારામાં આયુર્વેદિક સહિત જીવન ઉપયોગી વૃક્ષોના રોપાઓને યાદગીરી તરીકે સારામાં આપવામાં આવ્યા હતા. તો સારામાં અભ્યાસ કરતા 1-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા સારા પરિવાર દ્વારા વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને આવનાર બોર્ડની પરીક્ષાને લઈને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સારામાં આવેલ મહેમાનોના હસ્તે સારા સંકુલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આ પ્રસંગે SMV સોસાયટીના ઉપપ્રમુખ અબ્દુલ રહીમ, કારકુન સંસ્થાના સેક્રેટરી મોસફી લાકડાવાલા, કારોબારી સભ્યો સુરતી અકમત હુસેન, જાકુવાલા નિઝામુદ્દીન ચોખાવાલા મોસફી તેમજ સારાના આચાર્ય અબ્દુલ્લા એ વોરા તથા સારા પરિવાર સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સંજય રાવલ, JDSTV, પ્રાંતિજ. આજે સંસ્કાર વિદ્યાલય પ્રાંતિજમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને વિદાય આપવાનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ સારા વર્ષ 2005થી કાર્યરત છે અને ધોરણ 1-10ના વર્ગો ચાલે છે. આજે શિક્ષક દિન અને ધોરણ 10ના વિદ્યાર્થીનું વિદાય આપેલો હતો. તેમાં દરેક બાળકોએ બહુ સરસ પ્રદર્શન કર્યું હતું. સંસ્થાના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા અને શિક્ષક સ્ટાફે પણ ખૂબ મહેનત કરી અને આ પ્રોગ્રામને સફળ બનાવવા ખૂબ જહેમત ઉઠાવી હતી. તે બદલ હું એમનો પણ ખૂબ ખૂબ આભાર. આજે મારી શાળા સંસ્કાર વિદ્યાલયમાં શિક્ષક દિન, શાળા ભોજન તથા ધોરણ 10ની વિદાયનો કાર્યક્રમ રાખેલો હતો. તેમાં આજના બનેલા શિક્ષકો તથા મારા વહાલા શિક્ષકો તેમજ આજના ઉપસ્થિત પ્રતિનિધિઓ અને 10મા ધોરણના વિદ્યાર્થીઓને વિદાય માટે મને ખૂબ દુઃખ છે, પરંતુ તેમના ફ્યુચર માટે આગળ વધવા માટે તેમને શુભેચ્છાઓ પાઠવું છું અને આજના બનેલા શિક્ષકોને અને મારા પ્યારા લવલી શિક્ષકોને અભિનંદન.